ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ. કેમ છો તમે લોકો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને વ્લોગ બહુ દિવસ પછી નાખું છું. મારી પાસે બ્લોગ પડ્યા હતા, પણ એમ થયું કે એડિટ કરું, ના કરું, નાખું, ના નાખું, કેમ કે તમારા ભાઈ લદ્દાખ ગયા હતા ત્યારના બ્લોગ મારી પાસે છે. અમે લોકો સારંગપુર ગયા હતા ત્યારે, પછી હું તમારા ભાઈ માટે શોપિંગ કરવા ગઈ હતી, પછી એ નીકળ્યા ત્યાં સુધીનો બ્લોગ છે મારી પાસે. પણ એ લદ્દાખ જઈને આવતા રહ્યા, એને પણ 10 દિવસ થઈ ગયા, એટલે હવે એમ થયું કે એ બ્લોગ નાખું કે ના નાખું, એટલે મેં નથી નાખ્યો, એડિટ પણ નથી કર્યો. તમારે એ બ્લોગ જોવો હોય તો મને કમેન્ટ કરજો, તો હું એ બ્લોગ એડિટ કરીને અપલોડ કરી દઈશ. હવે અત્યારે જાગી ગયા છીએ, ચા નાસ્તો ચાલે છે જાગીને. દેખો, એટલે મને ચા અને બ્રેડ બટર ખાવાની ઈચ્છા થઈ હતી, બ્રેડ બટર બનાવ્યું છે. બીજું કંઈ નાસ્તો નથી બનાવ્યો આજે, બીજું કંઈ ખાવાની ઈચ્છા નથી. આખી રાત વરસાદ આવ્યો, હજી પણ વરસાદ જેવું છે. બાય ધ વે, અમે લોકોએ નવી થાળ લીધી છે, તો કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ લખી દેજો. ઇન્સ્ટાગ્રામ પર જે લોકો ફોલો કરતા હશે એ લોકોને ખબર જ હશે. તો આજે થાળ લીધી છે, એટલે પણ ચોટીલા જવાનું છે પગે લાગવા માટે. લાસ્ટ ટાઈમ આપણે સ્વિફ્ટ લીધી હતી ત્યારે પણ ગયા હતા, એટલે મતલબ માતાજીએ તો જવું જ પડે, એટલે ત્યાં જવાનું છે. તો આજે અત્યારે વરસાદ જેવું છે, અને જો દિવસના અત્યારે વરસાદ નહીં આવે ને તો પછી આજે જઈ આવશું. તો જોડાયા રહેજો. ચલો હવે હું ફટાફટ બધું કામ ફિનિશ કરી દઉં અને પછી નાહી લઉં અને પછી તમને મળું, બરાબર? કેમ કે લગભગ તો જઈશું જ, કેમ કે વરસાદ હોય તોય જવાનો વિચાર છે જ. ચલો હવે ચા નાસ્તો કરી લો, બહુ ભૂખ લાગી છે. તો નાહી લીધું છે, મેં આ કુર્તી પહેરી છે, અને રેડી થઈશું અને પછી નીકળીશું ચોટીલા માટે. અને હું યુઝ કરું છું ક્યોર સ્કિનનું સનસ્ક્રીન, ફેસ વોશ પણ એનું જ યુઝ કર્યું છે. અને તમને ખબર જ હશે ગાઈસ કે હું ક્યોર સ્કિનની આખી રેન્જ યુઝ કરું છું, જેમાં ફેસ વોશ છે, સનસ્ક્રીન છે, નાઇટ ક્રીમ છે અને નાઇટ જેલ છે, એટલે નાઇટ સિરમ અને નાઇટ જેલ. અને આ પ્રોડક્ટ ડર્મોટોલોજીકલ ટેસ્ટેડ છે અને બોયસ અને ગર્લ્સ બંને યુઝ કરી શકે છે. આની એપ્લિકેશન આવે છે, એપ્લિકેશનમાં તમે લોગિન કરો ને એટલે તમારું નામ, નંબર એવું બધું પૂછે. હેર માટે, સ્કિન માટે અને ફેસ માટે, ત્રણેય માટે છે. એટલે તમારા સ્કિનમાં કંઈ પ્રોબ્લેમ હોય, મતલબ બોડીની સ્કિનમાં, તો પણ તમે કરી શકો, અને હેરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પણ. અને તમે ડાયરેક્ટ ડૉક્ટર સાથે વાત કરી શકો છો, અને 24/7 ડૉક્ટર અવેલેબલ હોય છે, એટલે ડાયરેક્ટ ડૉક્ટર સાથે વાત કરો, એટલે તમારી સ્કિન પર પૂછશે કે શું પ્રોબ્લેમ છે, એટલે સેલ્ફીને બધું લેવાનું. સેલ્ફી તમે અપલોડ કરો એટલે એમાં તમને બતાવે ડૉક્ટર કે સર્કલ કરીને કે અહીંયા અહીંયા આ પ્રોબ્લેમ છે, તો તમારે આ યુઝ કરવાની જરૂર છે એમ. એટલે સેલ્ફી અપલોડ કરવાની, સાઈડ ફેસની, ફ્રન્ટ ફેસની, એટલે તમને ડૉક્ટર સજેસ્ટ કરશે કે આ યુઝ કરો, એ યુઝ કરવાનું. અને રિઝલ્ટ તમને 1 વીકમાં જ જોવા મળી જશે. મને તો ઘણો ટાઈમ થઈ ગયો યુઝ કરતા, તમે રેગ્યુલર વિડીયો જોતા હશો, તમને ખબર જ હશે. અને હું ને તમારા ભાઈ બંને યુઝ કરીએ છીએ, એટલે આ છોકરાઓ પણ યુઝ કરી શકે, છોકરીઓ પણ યુઝ કરી શકે. તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ચેક કરજો. અને આનો ચાર્જ બહુ જ એકદમ અફોર્ડેબલ છે, મતલબ નોર્મલ આપણે સ્કિનના ડૉક્ટર પાસે જઈએ તો, અમે લાસ્ટ ટાઈમ મતલબ મને જ્યારે બહુ જ પિમ્પલ હતા ત્યારે હું ગઈ હતી, તો ત્યારે કમસેકમ 500 થી 1000 રૂપિયા ચાર્જ થાય છે એક ટાઈમનો. અને બાકી પ્રોડક્ટ અને સોપ ને કે ફેસ વોશ ગમે તે લખી દઈ બહારથી, એનો ચાર્જ અલગ. એટલે આ તો તમને છે ને ડૉક્ટરનો કન્સલ્ટ ચાર્જ, પ્લસ છે ને પ્રોડક્ટ, અને પ્લસ હોમ ડિલિવરી, એટલે બધું મળાવીને 1500ની અંદર કીટ આવી જશે. આરામથી 1 મંથ ચાલી જશે કીટ, એટલે જરૂરથી ટ્રાય કરજો. 1500 રૂપિયા તમારા ફેસ માટે ખર્ચ કરજો જ, તો તમને આઈડિયા આવશે કે બહુ સરસ પ્રોડક્ટ છે અને તમારા ફેસમાં આ જ પ્રોડક્ટની જરૂર હતી. અને આ બધી પ્રોડક્ટ ડર્મોટોલોજીકલ ટેસ્ટેડ આવે છે, એટલે કંઈ ચિંતા નથી કરવાની તમારે કે કોઈ જાતનો આનો સાઈડ ઇફેક્ટ થશે નહીં. અને તમારી પ્રોડક્ટ બીજા કોઈ યુઝ કરી લેશે તો પણ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય, એટલે યુઝ કરજો, સારી જ લાગશે ડેફિનેટલી. હું તો વાપરું છું, મને સારી લાગી એટલા માટે જ મેં તમને સજેસ્ટ કરી. અને બીજું કે છે ને, આમાં ડૉક્ટર રેગ્યુલર તમારું ચેકઅપ કરે, એટલે છે ને તમારો 25 દિવસે 20 દિવસે એવી રીતે છે ને ચેકઅપ કરે. અને એમાં તમારે ફરીથી સેલ્ફી અપલોડ કરવાની, એટલે આઈડિયા આવે કે કેટલો ચેન્જીસ આવ્યો છે કે શું નહીં, બરાબર? એટલે એ પણ આમાં આવી ગયું, ઇન્કલુડ છે, ફ્રી છે, એ પણ તમારે 1500ની અંદર જ આવી ગયું. અને સેકન્ડ ટાઈમ તમે કીટ ઓર્ડર કરો ત્યારે પણ ડિસ્કાઉન્ટ મળે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંકની સાથે સાથે હું કોડ પણ આપી દઈશ, તો કોડ નાખશો એટલે બીજું પણ ડિસ્કાઉન્ટ મળી જશે તમને.
ઓકે. કુર્તી વધારે ફિટ ફિટ લાગે છે મને, મને લાગે હું હજી જાડી થતી જઉં છું. ખબર નહીં યાર ગાઈસ, કુર્તી લાગે છે મસ્ત પણ ફિટ બહુ લાગે છે, પણ ચેન્જ કરવી પડશે કેમ કે અમે મંદિરે જઈશું. અને બાય ધ વે છે ને, અમે મતલબ સ્વિફ્ટ લીધી ને, પહેલાંથી તમારો ભાઈ થાળ 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 કરતા હતા, થાળ લેવી છે થાળ લેવી છે, અને ફાઇનલી થાળ લઈ લીધી. નંબર પ્લેટ માટે ખાલી અટકેલું હતું, કેમ કે નંબર પ્લેટ 4 નંબર લીધો છે એટલા માટે. તો સ્વિફ્ટ આવવાની હતી, એ પહેલાં મેં બી થાર આવવાની હતી, પણ હવે લેટ થઈ ગયું છે, બહુ લેટ થઈ ગયું, તો સ્વિફ્ટ પછી થાર આવી ગઈ છે. તો બેવું માટે કોંગ્રેચ્યુલેશન્સ લખજો કમેન્ટમાં. અને બસ હવે માતાજીની દયાથી એમ કેમ જઈને પાછા આવી જઈએ, ચોટીલા પગે લગાવી આવીએ. માતાજીની દયાથી આટલું થયું છે, હજી આના કરતાં ડબલ થાય. ચલો હવે હું પેલા ચેન્જ કરી લઉં યાર, મને બહુ ફિટ ફિટ થાય છે, ચેન્જ કરી લઉં ને પછી નીકળીએ. અને તમને હા, મારા અને તમારા ભાઈના જોડે વિડીયોઝ બહુ ગમે છે, એ મને ઇન્સ્ટાગ્રામ ઉપર બધા ડીએમ કરતા હતા કે મતલબ તમે એને ભાઈ જોડે વિડીયો હોય ને, જોડે હોય ને એવા વિડીયો બનાવો, બહુ મજા આવે છે કોમેડી જોવાની. તો હું આજે ટ્રાય કરીશ કે અમે એવું જોડે વ્લોગ બનાવીએ. તો અત્યાર સુધી તો કન્ટિન્યુ મેં એકલા કર્યું છે, હવે આનાથી આગળ તમારા ભાઈ સાથે કન્ટિન્યુ કરીશું. તો ચલો હું ચેન્જ કરી લઉં ફટાફટ, અને આપણે નીકળીએ ચોટીલા જવા માટે. ઓકે ગાઈસ, અમે લોકો નીકળી ગયા છીએ. ગાઈસ તો જોતા જ નહીં, ગાઈસ તો જોતા જ નહીં. ગોલ્ડન અવર, તમે ક્યાં ગયા હતા ત્યારે ગોલ્ડન અવર હતો? કિયા મેં કે કીધું તો ખરા, ક્યાં ગયા હતા ત્યારે ગોલ્ડન અવર થઈ ગયું હતું, પણ એમને ત્યારે યાદ નતું આવતું કે એને ગોલ્ડન અવર કહેવાય. રાઈટ, ગોલ્ડન અવર એટલે એમને યાદ નતું આવતું એમ, પણ એમણે કીધું પછી કે આ મસ્ત બધું આવું થઈ જાય, સનસેટ થવાય, એનો શું કહેવાય, એને શું કહેવાય. આ દી આખમે તો એવું ગંજવર હોય જ એમ કઈ નહીં. ઈવરી આ ગાઈસિસ વરીલા લેટેસ્ટ ગાઈસિસ હોય તો ઈવરી ગોલ્ડન અવર કી ગાઈસિસ નો લેટેસ્ટ ગાઈસિસ લેટેસ્ટ હોય તો ઈ ગોલ્ડન અવર કી. વરસાદ જેવું બહુ થઈ ગયું છે, વરસાદ એક વખત આવી ગયો છે, હજુ આવે એવી આશંકા લાગે છે. કમેન્ટ કરો તમે લોકો રોસ્ટિંગ ની ચેનલ ચાલુ કરે, પણ મારું રોસ્ટ નહી, તમે બધા વિડીયો મારું જ રોસ્ટિંગ માં કરશો. તો ચલો હવે સરસ થઈએ છે ધીમા ધીમા, અને રસ્તામાંથી કઈક લઈ દઈ મને તો સારું. રસ્તામાં આપણે કે વિદેશ કે જઈ ચોટી લે જઈ, રસ્તામાં કઈ નું આવે, કઈક આવશે તો લઈ દે. કઈ નહી હાલો, મકાઈ તો ખવડાવજો. મકાઈ આયા કોણ લઈને ઉભું હોય? અરે એ બાજુ હોય, અહીંયા હાઈવે ઉપર તો હોય જ ને અત્યારે. કલાક નો રસ્તો નથી ચોટીલા, તો એ ચા પાણી કરવાના. ઠીક છે, હવે બહાર નીકળ્યા છીએ તો જતા જતા જ અંધારું થઈ ગયું છે, અને વરસાદ તો ચાલુ જ છે. તો પહોંચી ગયા છીએ ગાઈસ ચોટીલા, અને દર્શન વર્શન કરીશું બરાબર. ચલો જલ્દી આવો ચોટીલા થી આવીને હવે અમે આવ્યા છીએ. ચેર માં બેસવાનું સેટિંગ નથી આવતું, એનો ખુંચી રોજા વાળી છે. ખાવ છું આ ખાવ બધે હમે
ઘંટા થઈ ગયા આપડો વ્લોગ નો જોયો હોય જોતા આવજો. ઓલો મનાલી નો નાખ્યો છે, અમે મનાલી પહોંચી ગયા છી, હવે ત્યાંથી આગળ ના બધા વ્લોગ બાકી છે. લેહ લદ્દાખ, ત્યાંથી જમ્મુ કાશ્મીર, શ્રીનગર, હરિદ્વાર ફરી આવ્યા એમ. મને ન લઈ ગયા એવું બ્લોગમાં કહેજો, કમેન્ટ કરીને, કે મને કેમ ન લઈ ગયા, મને જવાબ જોઈએ. ત્યાં જવાય એવું એટલે સારું થયું. નો આવ્યું માણા હોય કેમ મને, તમે અહીંયા આવીને માંડ જોયું લાગે ખાવા. તો હું આવું જ ખાવું છું. આવું જ? યસ. હા બરોબર છે. પછી કન્ટિન્યુ કરીશું. તો ઘરે આવી ગયા, ચા મૂક્યો છે, આ સવારની તૈયારી, કોકોનટ અને રેડ ચીલી અને ટોમેટોની ચટણી બનાવીશ, કેમ કે હું ઢોસાનું ખીરું લઈને આવી છું એટલે સવારમાં ચટણી અને ઢોસા ખાઈશ. તો ગાઈસ, મારી ચટણી ઇઝ રેડી. તો તમારે લોકોએ જો રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરજો, તો હું તમને રેસીપી આપીશ. આ ઇડલી સાથે અને ચીલા બનાવો તો એની સાથે અને ઢોસા બનાવો તો એની સાથે બહુ જ બહુ જ બહુ જ ફાઇન લાગે. તો બસ ચટણી ઓલમોસ્ટ રેડી છે, ખાલી એક તડકો લગાવવાનો હોય, આમાં એ તડકો લગાવીશ હવે. તો ગાઈસ, નાહી લીધું છે, નાઈટ ડ્રેસ પર આવી ગયા છીએ. બારે બહુ વરસાદ છે, મતલબ હમણાં થોડો રોકાયો હશે, પણ ઠંડક બહુ સરસ થઈ ગઈ. નાઈટ રૂટીન ફોલો કરીશું હવે. યોર સ્કિનનું સિરમ, ટુ ડ્રોપ્સ, યોર સ્કિનની નાઈટ ક્રીમ હું આ ડેલી યુઝ કરું છું ગાઈસ, એટલા માટે જ મેં તમને સનસ્ક્રીનનું ને ફેસ વોશનું ને આખા કીટનું એનું સમજાવ્યું. બહુ જ મસ્ત છે. સેકન્ડ ટાઈમ મંગાવી હતી ને મેં, એ પણ હવે ફિનિશ થવાઈ, હવે થર્ડ ટાઈમ મંગાવીશ. એટલે આના સિવાય બીજું કોઈ અત્યારે યુઝ નથી કરતી. હેર કેર માટે પણ મેં મંગાવેલું છે ગાઈસ, તો એ હું તમને પછી ક્યારેક બતાવીશ. હાલ ફિલહાલ તો આટલું જ. તો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ફૂલ જોવા માટે થેન્ક યુ સો મચ, અને આવો જ સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય.